एस गुजरात न्यूज साथे हूं छु जैनी निज नायक महत्वना समाचार पर વાત કરીએ અરવલ્લી જિલ્લાની અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે વિશ્વયોગ દિવસની તૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ભાગ લીધો હતો. અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ભાગ લીધો હતો, જેમાં 21 જૂન 2018 દિવસે અરવલ્લી જિલ્લામાં યોજાનાર વિશ્વયોગ દિવસની ઉજવણી અંગેની ચર્ચા કરાઈ હતી, જેમાં જિલ્લાના પ્રભારી સચિવ અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા વહીવટી અધિકારીઓને વિશ્વયોગ દિવસની ઉજવણી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરત કડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અરવલ્લી. ધોરાજી ખરાવાડ પ્લોટ વિસ્તારમાં ઓજસ ઇન્ટરનેશનલ સ્કૂલ બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 3 પેસેન્જરને ગંભીર ઇજા થવાના કારણે વાલીગઢમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ બનાવ વિગત અનુસાર ધોરાજીની ઓજસ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓને લઈને જતી હતી, ત્યારે ખારાવાડ વિસ્તારમાં ચગડા રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધીરુભાઈ સવજીભાઈ, જયંતિભાઈ વિશ્રામભાઈ સોઢા તથા કિશોરભાઈ વાલજીભાઈ સોઢાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડોક્ટર આરસી બેરા, મેડિકલ ઓફિસર, ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી. અહીં હોસ્પિટલ ખાતે ધીરુભાઈ સવજીભાઈ સાસાણી, ઉંમર વર્ષ 45, જયંતભાઈ વિશ્રામભાઈ સોઢા, ઉંમર વર્ષ 58, અને કિશોરભાઈ વાલજીભાઈ સોઢા, ઉંમર વર્ષ 45, જે ત્રણેય વ્યક્તિ રિક્ષા લઈ અને જતા હોય અને ખરાવર પ્લોટ શાક માર્કેટ પાસે સ્કૂલ બસ જોડે અથડામણ થયેલ છે અને સારવાર માટે લઈને સારવાર અર્થે આવેલ હોય, જેમાંથી ધીરુભાઈને હાથમાં ફ્રેક્ચર હોય અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢમાં રેફર કર્યા છે. અકસ્માતને લઈને ધોરાજી શહેરના વાલીઓ તથા લોકોમાં માઢેલા સાનની માફક દોડતી સ્કૂલ બસમાં તથા સ્કૂલના સંચાલકો ઉપર ખાસી લગામ કસવાની જરૂર છે તેવી ચર્ચામાં ભારે જોર પકડ્યું છે. કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ પાવડા ત્રિકમ હવા ભરવાના પંપ સાથે કોંગ્રેસના કાર્યકરો ડીઓ કચેરીએ પહોંચ્યા હતા. બાળકોના ભવિષ્ય સાથે છેડા થતા હોવાનો આક્ષેપ કરી ડીઓ સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1-5 અને ધોરણ 6-8માં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણની સાથે કોકલબ બાળમેળો અંતર્ગત ગાડીના પંચર, મિશ્રીકામ, માટીકામ, ખોદકામ જેવા કામ શીખવાડવાનો પરિપત્ર બહાર પાડતા શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકારના પરિપત્રનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ બાળકોને સાથે રાખી પંચર અને હવા ભરવા જેવા કામો કરતા દર્શાવીને પરિપત્રથી બાળકોના ભવિષ્ય સાથે સરકાર દ્વારા ચેડા કરવામાં આવતા હોવાનું જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મેળો જીવન કૌશલ્ય નામ હેઠળ ગુજરાતમાં 1-5 અને 6-8ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણતર સાથે મજૂરી કામ શીખવવાનો આદેશ કરતો સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, ત્યારે બાળક ભણી ગણીને આગળ વધે, પરંતુ જ્યારે ભાજપ સરકાર નોકરીઓ ના આપી શકતી હોય, ભવિષ્યમાં આ બાળકો નોકરી મેળવવામાં સફળ ન થાય તો તેવા લોકોને ગાડીના પંચર, મિશ્રીકામ, માટીકામ, ખોદકામ આવડતું હોય તો સીધા જ મજૂરી કામ પર લાગી જાય. તેવા હેતુસર સરકાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ પરિપત્ર લાવવાથી બાળકોને અમુક કલાક મજૂરીનું શિક્ષણ, સ્વરોજગાર કામ કરવાથી બાળકનું ભણતર બગડશે, આવનારા દિવસોમાં સમાજ પર આની વિપરીત અસર પડશે. જે રાજ્યના મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી ખુદ એજ્યુકેશનથી વંચિત હોય એ રાજ્યમાં મજૂરી જ કરવાની હોય એ સરકારે પુરવાર કર્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજયભાઈ જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. વરસાદ, ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338.
केवल चलनो फिरनो दौड़ भाग करना पड़ता। सहज नहीं होती है पीड़ा, पड़ा पड़ा रोता रहता। बिन दवा और बिन ऑपरेशन योग क्रिया है सरल उपाय। कंचन सेवा संस्थान ही शाश्वत सेवा करे सवा। तन मन दोनों स्वस्थ रहता जन्म सफल हो जा। क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। वेलकम बैक। अगर ना समाचारों पर नजर करिए तो आइसक्रीम तो आखा विश्व मानंद फल आवश्यक, पर आज आनंद मां जो बेर से होय तेरे लोको मां रोशनी भावना मन मां आवश्यक। राजकोट मां पण आ ऊंच कैक बन्यो छे। राजकोट मां रे स्कोर्स रिंग रोड पर आवेल पटेल आइसक्रीम नी आ घटना छे। રંગીલા રાજકોટમાં રેસકોર્સ રિંગ રોડ પર આવેલ પટેલ આઈસ્ક્રીમની ઘટના સામે આવી હતી, ત્યારે પટેલ આઈસ્ક્રીમમાં ગ્રાહક કેથીક શેક મંગાવતા તેમાંથી પ્લાસ્ટિકના ટુકડા નીકળતા ગ્રાહકોએ ભારે રોષ મચાવીને આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગે પટેલ આઈસ્ક્રીમના માલિકને નોટિસ ફટકારી હતી। વિજયભાઈ જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ। અમદાવાદમાં કમલમ ખાતે બીજેપીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ હતી, જે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં અલગ અલગ નગરપાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા નવા પ્રમુખ ઉપપ્રમુખ નક્કી કરવા આ બેઠક યોજાઈ હતી। આ સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ પર ખેડૂતોને લઈને કરેલા આક્ષેપો પર વળતો પ્રહાર ખેતીવાડી તથા ગ્રામીણ વિકાસ મંત્રી આરસી ફળદુ દ્વારા કરવામાં આવ્યો હતો। કેમેરામેન યોગેશ પરમાર સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ। થોડા સમય પછી દેશમાં લોકસભાની ચૂંટણીઓ આવવાની છે અને આ ચૂંટણીઓને દ્રષ્ટિમાં રાખીને કોંગ્રેસ પાસે કોઈ નક્કર વાત નથી, પરંતુ દેશવાસીઓને અને દેશના ખેડૂતોને કોઈને કોઈ રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારની વિરુદ્ધમાં એક જન આંદોલિત કરીને કોંગ્રેસ ફાયદો મેળવવા માટે નીકળી છે એવું તેમની પ્રેસમાંથી ફલિત થતું હોય એવું મને જણાય છે। શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે ગુજરાતના જાહેર જીવનમાં અગાઉ મુખ્યમંત્રીઓ તો ઘણા આવ્યા, રાજકીય પાર્ટીઓ શાસનમાં પણ ઘણી આવી, પરંતુ વાસ્તવમાં ગુજરાતમાં ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતોના જીવનમાં પ્રગતિ આવે એ માટે કોંગ્રેસની સરકારોએ ક્યારેય કોઈ નક્કર પગલાં વાસ્તવમાં આચરણમાં મૂક્યા નહોતા કે સરકારે બજેટમાં નાણાકીય જોગવાઈઓ કરીને ખેડૂતની ખેતીમાં સમૃદ્ધિ કેવી રીતે આવે, ખેડૂતો ઉત્પાદન કેવી રીતે વધારી શકે એ માટે કોઈ નક્કર આયોજન કોંગ્રેસે ક્યારેય કર્યું નહોતું। મને કહેતા ગૌરવ થાય છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ને ત્યારથી એમને ગુજરાતમાં કૃષિ મહોત્સવ યોજીને
પરંપરાગત ખેતીમાંથી ખેડૂતને બહાર લાવી ટેકનોલોજી અને સંશોધિત બિયારણોનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો સપ્રમાણ ઉપયોગ થાય, ખેતીને જોઈતી જરૂરિયાતની ચીજો બધી કેવી રીતે પ્રાપ્ત થાય એ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તબક્કાવાર કાર્યક્રમો હાથમાં લીધા. સાવરકુંડલા રાજુલા તાલુકાના કઢિયારી ગામ નજીક ટીટી કોટનની સામે સામસામી બંને મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. સાવરકુંડલા રાજુલા તાલુકાના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સામસામી બંને મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા રાજુલા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જેની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બસીરદલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાવરકુંડલા. દેશભરમાં કિસાનોનું આંદોલન ચાલી રહ્યા છે. આંદોલનમાં પ્રવીણ તુગડિયા પણ આંદોલનને સમર્થન આપશે. સાથે દર વર્ષે 12,000 કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે, જેને લઈને કિસાનો 8 તારીખથી આંદોલન કરવાના છે, જેમાં પ્રવીણ તુગડિયા પણ જોડાશે. મારા એક વર્ષ પહેલાનો વિડીયો હું આખા દેશનું નેતૃત્વ કરી રહ્યો છું. હું આખા દેશમાં ખેડૂતોના પ્રશ્નો પર જે બોલ્યો છું છેલ્લા 4 વર્ષમાં, કેરળથી માંડીને ઉત્તરપ્રદેશથી માંડીને મધ્યપ્રદેશથી માંડીને મહારાષ્ટ્ર માંડીને ગુજરાત, એના તમને પેપર કટિંગની વિડીયો મોકલી આપીશ. હું 4 વર્ષથી નિરંતર બોલી રહ્યો છું. હું ઉપવાસ પર બેઠો ત્યારે પણ મેં કર્જમુક્ત કિસાનની વાત કરી હતી, અને એ પહેલાં પણ મેં કર્જમુક્ત કિસાનની વાત કરી છે, સ્વામિનાથન આયોગની ભલામણના સ્વીકારની વાત કરી છે. આ હું 4 વર્ષથી નિરંતર 4 વર્ષ પહેલાં પણ કરતો હતો, પરંતુ આ સરકાર આવ્યા પછી પણ કરી રહ્યો છું, એટલે કોઈ આજે વાત કરી છે એ સાચું નથી. અને મેં આ દેશમાં કેરળથી માંડીને ગુજરાત સુધી સેંકડો જગ્યાએ આ મુદ્દાઓ લઈને ખેડૂતોની સભાઓ કરી છે. મેં સભા કરી છે મહેસાણામાં, ભરૂચમાં, જૂનાગઢમાં, રાજકોટમાં, ગુજરાતમાં મેં સભા કરી છે, મધ્યપ્રદેશમાં, ઉત્તરપ્રદેશમાં, બિહારમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, આંધ્ર અને કેરળમાં પણ. એ છે કોણે શું કર્યું એ સંસ્થામાં હું છું નહીં, એટલે એનો ઉત્તર આપીશ નહીં. એ સંસ્થાના પદાધિકારીઓને પૂછો. પણ હવે સ્વામિનાથન આયોગની ભલામણનો સ્વીકાર, સીટુના પદ્ધતિ ખેડૂતોને 150 ભાવ અને 100% વીમાનું કવરેજ, 100% ખેડૂતોને, એ મુદ્દો લઈને હું હિન્દુત્વની સાથે સાથે નીકળી રહ્યો છું. હિન્દુસ્તાનની જનતા જોઈ રહી છે. મેં તો ક્યારે આવું કર્યું નથી અને ભવિષ્યમાં કરવાનું નથી. મારા સંગઠનોમાં પણ આ નહીં થાય. આ સંગઠન તો ધાર્મિક સામાજિક રહેશે. આ સંગઠન પોલિટિકલ નહીં રહે, પરંતુ એ પરંતુનો ઉત્તર 24મી આપીશ. કોઈ પેરેલલ નહીં, કોઈ વિકલ્પ નહીં, કોઈ સ્પર્ધા નહીં. જે આટલા વર્ષોથી જે વિચાર લઈને ચાલ્યો હતો એ વિચારને હું આગળ લઈ જઈશ, પણ એ વિચારમાં ખેડૂત પણ હશે, એ ઉપરાંત પણ હશે. અને એમાંનો એક કામ હું આજ અને મંદસૌરથી પ્રારંભ કરી રહ્યો છું. ખેડૂતોમાં મોટા ભાગના બધા જ હિન્દુઓ છે. ગુજરાતમાં મુસલમાન 100 ખેડૂતોના નામ મને શોધીને બતાવો. હું આખા દેશમાં ફરું છું. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.